સુખદેવજીની સામે કોણ વ્યક્તિ કઈ જગ્યાએ બેઠું છે એ થોડો સંકેત મળે છે. હમણાં સુપતાલમાં કથા છે, મારે આ રીતનું પોસ્ટર બનાવવાનું મેં કીધું છે. હા, મેં જે સંત બેઠા એનું નામ લખજો, સામે સામે કોણ બેઠા છે. સુખદેવજી કથા કરે, સામે કોણ બેઠું છે ઓળખાવો, લોકોને ખ્યાલ આવી જોઈએ કે આ એ આ પરશુરામ આ જ હોય, વ્યાસજી આ જ હોય. આટલા આટલા મોટા મોટા પરમ જ્ઞાની બેઠા છે અને એની વચ્ચે ભગવાન સુખદેવજી કૃષ્ણ કથા કરે છે. તો આ કેટલી રસમય કથા છે અને આપણા માટે આ સરળ છે. કૃષ્ણ સમજાઈ જાય તો પ્રેમ સમજાઈ જાય અને આપણા હૃદયમાં પ્રેમ જો જાગૃત થઈ જાય તો આપણે ધન્ય બની જઈશું. પ્રેમ એ પૂંજી છે, પ્રેમ એ સમૃદ્ધિ છે, પ્રેમ એ જ મારીને તમારી શું કહેવાય વેલ્થ. આ સંસારમાં સૌથી મોટી વેલ્થ પ્રેમ છે. લવ મુશ્કેલી એ છે કે માણસ પ્રેમ કરી શકતો નથી, ત્યાં જ તકલીફ છે. હું તો કહું ચાલો પરિવારની સાથે જે શરૂ કરો, જો હૃદયમાં પ્રેમ કરવાની શરૂઆત થાય ને એ એક દિવસ ઈશ્વર સુધી પહોંચશે. પ્રેમ આગળ વધશે, એ સાચો પ્રેમ. એટલા માટે પ્રભુને પ્રેમ સ્વરૂપ કહ્યા છે. ઈશ્વરનું એક સ્વરૂપ પ્રેમ છે. અંગ્રેજીમાં તો સિદ્ધિ કહેવત છે, લવ ઇઝ ગોડ. ઈશ્વરને ક્યાં પકડવા જઈશું આપણે, કેવી રીતે પકડશું? પ્રેમ એ જ પ્રભુ. જેના હૃદયમાં પ્રેમ અખંડ છે એને સમજવાનું કે મારા હૃદયમાં ઈશ્વર બિરાજે છે. ઈશ્વર તો સર્વત્ર છે. હૃદયે તિષ્ઠતિ, હૃદયમાં તો ઈશ્વર, પણ એ કોઈ બીજું સ્વરૂપ છે પરમાત્માનું. પ્રેમ સ્વરૂપે જ્યારે હૃદયમાં પ્રભુ બિરાજે, પ્રેમ જાગે એટલે સમજવાનું કે કૃષ્ણ મળી ગયા છે. કળિયુગમાં બીજું તો આથી વિશેષ પ્રત્યક્ષ પરમાત્મા આપણને મળવા આવી જાય એ અપેક્ષા બહુ 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 ન રાખવી. હા, આપણે સવારમાં ઉઠીએ, સ્નાન સંધ્યા કરીને પછી બહાર નીકળીએ અને કૃષ્ણ ભગવાન આપણને મળવા આવે, અથવા તો આપણે ક્યાંક જતા હોઈએ ને કોઈ આ રસ્તામાં કૃષ્ણ ભગવાન કે ભગવાન રામ આપણને મળી જાય એ અપેક્ષા અત્યારે બહુ રાખવી નહીં.